પાટણ પંથક સહિત જિલ્લામાં પ્રતિવર્ષે ચોમાસાની વરસાદી સિઝનમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીલાયક જમીનમાં બનેલ સોસાયટીના મકાનમાં ચૂડવેલોની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. ત્યારે જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદી માહોલ બાદ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુવા ગામ સહિત પ્રાથમિક શાળામાં ચૂડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધવા પામ્યો છે. ગ્રામજનોના ઘરો, શાળાઓ અને આંગણવાડીઓમાં ચારે તરફ ચૂડવેલના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને તંત્ર દોડતું થયું છે, તો જેમાં તાલુકા આરોગ્ય વિભાગ, ખેતીવાડી અધિકારી તેમજ વિસ્તરણ અધિકારીએ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા, જ્યાં ચૂડવેલ નામની ઈયળોનો ઉપદ્રવને લઈને તેના નિયંત્રણ માટે દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો. ચૂડવેલના ઉપદ્રવ વધી જવાના કારણે કુંભા પ્રાથમિક શાળામાં બાળકોનું શૈક્ષણિક કાર્ય પણ બંધ થઈ ગયું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દવા છંટકાવની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. તો કુંભા ગામ ખાતે હાલમાં ચૂડવેલના ઉપદ્રવને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કુંભા ગામને રજૂઆતને ધ્યાનમાં લઈ અને અમારા વહીવટી તંત્રે કે ભાઈ ગામમાં ઈયળો પડી છે અને શાળાની અને પંચાયતની અને જે ગામની આંગણવાડીની મુલાકાત લીધી, તો ચોમાસાના લીધે એક ઈયળો પડતી હોય છે અને ઈયળો છે એના ઘરમાં રસોડા કામથી અમને તકલીફ પડે. રજૂઆતને ધ્યાનમાં લઈ અમારા તાલુકાના CDO સાહેબ, અમારા વિસ્તરણ અધિકારી સાહેબ છે, આ ગામના તલાટી, ખેતીવાડી અધિકારીઓ, શાળાના અને આરોગ્યની ટીમ સાથે આજે કુંભા ગામની મુલાકાત લીધી અને આ ઈયળોનું ઝડપીમાં ઝડપી દવા છોડતી છંટકાવ થાય અને એ ગામને સ્વચ્છ થાય અને આરોગ્યમાં કોઈને તકલીફ ન પડે એ માટે અમે આ મારી સારી આખી બધી તાલુકા પંચાયતની ટીમ લઈ અને કુંભા ગામની મુલાકાત લીધી. દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.